વડોદરાના હરણી વિસ્તારમાં પોલીસે તમિલનાડુ પ્રીમિયર લીગ ઉપર સટ્ટો રમતા પાંચ અમદાવાદીઓને ઝડપી પાડ્યા છે। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શ્રાવણીયા જુગાર ઉપર નજર રાખવા માટે તમામ પોલીસ મથકોને સૂચના આપવામાં આવી હતી। આ બાબતે શહેર એસઓજીને હરણી વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી ડુપ્લેક્સમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની માહિતી મળી હતી। એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એચ એમ વ્યાસે મળેલ બાતમીના પ્રમાણે સ્ટાફ સાથે ગુરુવારે રાત્રે બાતમીના સ્થળે દરોડો પાડ્યો હતો અને સટ્ટો રમી રહેલા અમદાવાદના પાંચ સટોડિયાઓને ઝડપી પાડ્યા હતા। આ સાથે પોલીસે સટ્ટાના સાધનો લેપટોપ મોબાઈલ અને કાર મળીને 10.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પીઆઈ એચ એમ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના ભરત જયસ્વાલ, મનોજ ગોળકર, સન્ની વિનુભાઈ પટેલ, ચેતન પટેલ અને અરુણ મણીલાલ ભાવસાર સ્કોર્પિયો કાર લઈને વડોદરા ક્રિકેટ ઉપર સટ્ટો રમવા માટે આવતા હતા। સટોડિયાઓ હરણી રાજલક્ષ્મી સોસાયટીમાં સટ્ટો રમતા અને રમાડતા હતા। સટ્ટાના સ્થળેથી એક લેપટોપ, 33 મોબાઈલ, 18 ચાર્જર, એક એલઈડી ટીવી અને સ્કોર્પિયો કાર કબજે કરવામાં આવી છે। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી મનોજ સચિદ્ર સાહેબના હોય એસઓજીની ટીમને ક્રિકેટ સટ્ટા ઉપર ચાલતા કેસોના જે ક્રિકેટ સટ્ટો ચાલે છે તે બાબતે કેસો કરવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ। જે સૂચન અને માર્ગદર્શન આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એસઓજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રાવને બાતમી મળી કે હરણી તળાવની સામે આવેલ રાજલક્ષ્મી બંગલો, જેમાં બંગલો નંબર 4 ફેઝ 2 વાળા બંગલોમાં ક્રિકેટ સટ્ટો ચાલે છે। જે બાતમી હકીકત આધારે વડોદરા શહેર એસઓજીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ક્રિકેટ સટ્ટો રમાડતા 5 ઈસમોની ધરપકડ કરેલ છે। જેઓના નામ જોવા જઈએ તો આરોપી મુખ્ય આરોપીમાં આરોપી નંબર 1 ભરતભાઈ બાબુભાઈ જયસ્વાલ, જે બાપુનગર અમદાવાદનો રહેવાસી છે, મનોજ સંભાજીરાવ ગોળકર જે ઓઢવ અમદાવાદનો રહેવાસી છે, સન્ની વિનુભાઈ પટેલ જે નિકોલ ગામ અમદાવાદનો રહેવાસી છે, ચેતનભાઈ લાલજીભાઈ પટેલ જે બાપા સીતારામ ચોક અમદાવાદનો રહેવાસી છે, અરુણભાઈ મણીલાલ ભાવસાર જે બાપુનગર અમદાવાદનો રહેવાસી છે। આ પાંચે પાંચ સટોડિયાઓની ધરપકડ કરવામાં આવેલ છે। સટોડિયામાં મૂળ જોવા જઈએ તો ભરતભાઈ બાબુભાઈ જયસ્વાલ જે આરોપી નંબર 1 જે છે તે મુખ્ય સૂત્રધાર છે, સટ્ટો ચલાવનાર વ્યક્તિ પોતે છે। આરોપી નંબર 2 જે છે મનોજ સંભાજીરાવ ગોળકર, તેનું કામ લેપટોપ ઉપર સોદા કરવાનું છે, તે લેપટોપ ઉપર સોદા કરે છે। આરોપી નંબર 3 અને આરોપી નંબર 4 સન્ની અને ચેતન, આ બે આરોપીનું કામ સોદા લેવાનું કામ છે, ફોન ઉપર વાતચીત કરવાની, ગ્રાહકો સાથે સોદા લેવાનું કામ કરે છે। તે સિવાય આરોપી નંબર 5 અરુણભાઈ મણીલાલ ભાવસાર, તે ડ્રાઈવર છે અને અહીંયા બંગલોમાં જ્યારે ક્રિકેટ સટ્ટાનું કામ ચાલતું હોય ત્યારે બહારની જ કોઈ મોમેન્ટ કોઈ વ્યક્તિનો થાય છે કે નહીં તેની વોચ કરવાનું કામ તે અરુણભાઈ મણીલાલ ભાવસારનું છે। પાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેઓ પાસેથી એક લેપટોપ, એક એલઈડી ટીવી, તે સિવાય 33 મોબાઈલ અને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કબજે લેવામાં આવેલ છે। એક સ્કોર્પિયો ગાડી સાથે કુલ 10,94,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આ બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો। મૂળ આરોપી જે છે સોપારીના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને અન્ય બે આરોપી નંબર 2 થી 5 મૂળ આરોપીની સાથે નોકરી કરે છે।